આજે એટલી ખુશી છે ને કે વાત પૂછવામાં. મારી દીકરી આવે છે શહેરમાંથી, કેવડા મોટા શહેરમાંથી, આ ગામમાં બધા વાતો કરે તો મારી હો કે આજો આ નાથાલાલની સોડી તો શહેરમાં ભણે છે. પણ જો એ આવે ને એટલે હું તને કહી દઉં છું, એને થોડુંક છે ને ઘરકામ કેમ કરવું, રસોઈ પાણી કેમ કરવા, એ બધું પણ છે ને હવે તું શીખવાડતી રહી જાવ, કારણ કે હવે નાની નથી. એ ઠીક છે, હવે આ જ્યારે હોય ત્યારે એકની એક વાત કરો છે. આ માન માન ખુશી મને આવી થઈ છે તો તમે ક્યાં વળી મને બધું ખુશીમાં પાણી નાખો છો. પણ તારી તને જેટલી દીકરી વાલી છે ને એટલી જ મને વાલી છે. પણ એમાં હું ગમે તો દીકરીની જાતને આપણે એને હારે વળાવવાની હોય એટલે આપણે છે ને એ રીતે એને બધું શીખવાડવાનું હોય, એ રીતે આપણે એને પલાટવાની હોય, કારણ કે પારકા ઘરે જવાની છે. આ ભાષણ આપવામાં હો બટને બોલાવું છું ને, હું જે વાત કરવાની છે ને કરી લઉં છું. હું ગા રહેશો તમે એ વો બટા અહીંયા આવો તો એ બટા. હા ભાઈ, આ છે ને આ તારી નણંદ આવે છે શહેરમાંથી, બહુ મોટા શહેરમાંથી. હું એમ કહું છું કે ઘણા વર્ષે આવે છે ને તો આ આરતીની તારી તૈયાર રાખજો અને એને જે ભાવે ને એ બધું રાંધી નાખજો. બા ભલે ને આવે, સારું કહેવાય ને. આટલા વર્ષ પછી બેનબા ઘરે પાછા આવે છે, મને ગમી એ વાત. પણ તમે જરાક વાત કરી લેજો ને કે અહીંયા આવે ને ટૂંકા લુગડા પહેરી ન આવે. જ્યાં વિડીયો કોલ કરે ને ત્યાં ટૂંકા લુગડા પહેર્યા હોય છે. અહીંયા આવા લુગડા પહેરશે ને તો ગામમાં વાતો થાય. તે ભલે ને વાત કરે, તને હું બળતરા થઈ. મારી દીકરી શહેરમાં રહી છે તો ટૂંકા કપડાં પહેરે, ન્યા કયા એવા ગામડાના કપડાં ન પહેરે, નકર ભૂંડા લાગી. ન્યા ભલે ને ન પહેરે, હું ક્યાં ના પાડું છું, પણ અહીંયા આવીને ગામડાના કપડાં પહેરે ને તો લોકો આપણી વાતો ન કરે. લોકો આમાંય વાતો કરે, આવા કપડાં પહેરો તોય તો પછી ટૂંકા કપડાં પહેરે ભલે ને વાતો કરે. પણ આ વો બટાની વાત હાસી છે, ઈસને શહેરમાં હું તો કોઈ એવા કપડાં ન પહેરવાના હોય. આ તો તારી સડામણી છે ને, આ સોડીને સડાવી છે તે. ગમે એવા ટૂંકા કપડાં પહેરે ને તોય તારું તો પેટમાં પાણી ન હલે, તારો જીવ કેમ હલે, દાંત કાઢે. હા 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 આમ કરે પછી. એ આખી જિંદગી છે ને મેં આજ કપડાં પહેર્યા છે તો હું મારી દીકરીને એવા લુગડા નથી પહેરાવાની. તો શહેરમાં રહીને કાંઈ ઘાઘરા સોડી પહેરે તો હારા ન લાગે. આપણે વો બટા એની જેવડા છે, ગયો છે જો કેવા મર્યાદામાં સંસ્કારી છે એવી રીતે શીખવાડાય. તમારા વો બટાને સંસ્કારની પડી નથી, આ ખોળવડાની આબરૂ નથી પડી. એને મુદ્દે મારી દીકરી અહીંયા આવે છે ને તેની ભાભીને ગમતું નથી. હું વાત કરો છો બા, મને હું વાંધો હોય, પણ જે કેવું પડતું હોય ને એ કેવું પડે અને જે કરવું પડતું હોય ને એ કરવું પડે. એ કેવું પડે ને કરવું પડે ને તમે એના માવતા જીવતા બેઠા છી, અમને ખબર પડે છે કે અમારી દીકરીને હું કરવાનું ને હું કહેવાનું. અરે પણ હાસી વાત છે, કેમ મીરા બહુની વાત હાસી છે. એને કેવું પડે ને એ દીકરીને કેવું જ પડે, અને હાસું તો છે ને અગા બાપને કહેવાય. તો મીરા બહુએ જે કીધું એ હાસું જ કીધું છે. ત્યાં ટૂંકા કપડાં ન પહેરાય ગામમાં અને ઘરમાં જરીક ધ્યાન દેવાય. મીરા બહુ જો તમારે હાવું ભલે ગમે કે તમે તમારી તમારે તમારી જેવું ફાવે ને તમને શીખવાડી દેજો, સમજ્યા. અને એને કહી દેજો કે ગામમાં સભ્યતાથી જ રહેવાય, જેમ હું રહું છું ને એમ જ રહેવાય. મારી દીકરી ટૂંકા કપડાં જ પહેરશે, બા તમારી જેમ ગામથી કપડાં નહીં પહેરે. એક વાતમાં સમજતા કેમ નથી, જેમ શહેરમાં ગામડાના લુગડા નું હાલે ને એમ ગામડામાં શહેરના લુગડા નું હાલે. સોડ્યું ના હાલે, વહુન નું હાલે, એટલે તારે કોઈ ડાપણ કરવાની જરૂર નથી, સમજી. મારી દીકરી આવે છે ને હું કહું ને એમાં જ કરવાનું છે, અને મારી દીકરી તું કહે ને એમાંય નહીં કરે. અરે કેમ સ્ત્રીમાં દીકરીઓને હાલે અને વહુને ન હાલે, એટલે દીકરી હું સ્ત્રી નથી, દીકરી છોકરી જાત છે અને વો હોય તો છોકરીની જાત છે, સમજ્યા. તે છોકરીના મર્યાદામાં રહેવાનું હોય એને અમે અમે પુરુષ છે ને એવા કપડાં પહેરતા, એવા એ બા શહેરની છોકરીઓ પહેરે. શહેરમાં જાતા શરમ લાગે ઘણી વાર. નહીં જવાનું શહેરમાં, કોણ આપણને આમંત્રણ આપે છે, કોણ ડું હમ દે છે કે તમે શહેરમાં ગુડાવે એમ. આ તો મામલતદારની કસીરી અહીંયા શહેરમાં છે એટલે જવું પડે મારે. ખોટી લપ કરવાનો કોઈ મતલબ નથી બા ને, હર હંમેશા બધા ખોટાની દીકરી જાંચી હોય છે. મારું કામ હતું એ બોલી દો એટલે હું જાઉં. એટલું જ કામ હતું કે મારે સોડી આવે છે ને તેને ભાવથી ભોજન બધું બનાવી દેજે અને આરતીની થાળી તને તૈયાર રાખજે. હા જાઓ ઉપડો. કલેક્ટર થઈને આવે છે ને આપણી દીકરી, જેમ કેમ મોટું યુદ્ધ જીતીને આવવાની હોય. આરતીની થાળી તૈયાર કરજો અને હા મૈયા કરજો અને કહેવાનું આરતી ઉતારો કૃષ્ણ કનૈયા ઘેરે આવ્યા.
હું છું. શું થાય? હંભળાણું નહીં કાંઈ? આટલી માથાકૂટ હાલતી હતી તો તમને કાંઈ નહીં હંભળાણું હોય, અવાજ નહીં આવ્યો હોય? વાત તો હું તો બહારથી હજી હાલ્યો આવું છું ને આ પાનું જો ને ને મોટર ફમી કરવી છે તો પાનું લેતો પૂછ્યું છે. જો અશોક, હા તમારા બાને થોડું સમજાવીને રાખો. દીકરી આવે છે ને તો એટલા ઉપાડે આવ્યા છે ને ગવાત જવા દો. એટલે એ આવે છે એમાં શું થઈ ગયું? આવે છે તો ભલે ને આવતી. મેં બાને એટલું કીધું કે હેતલબેન અહીંયા આવતા હોય તો ભલે આવે, પણ એને કહેજો કે આ ગામડામાં ટૂંકા લુગડા હારા ન લાગે, તો બા કોઈ વાતમાં માનતા જ નથી. ભાઈ મારી વાત સાંભળ, હવે એને છે ને આદત પડી ગઈ છે એવા કપડાં પહેરવાની, સમજી? અને થોડાક દી રોકાવાની હોય તો પછી હાસવી લેજે ને બીજું શું હોય. વાત થોડાક દી નથી, વાતું કરવા માટે અને મુદ્દો પકડવા માટે માણાને કલાકે બહુ થઈ જાય. અરે ભલે ને વરદી રહી ક્યાં ના પાડું છું, પણ જ્યાં સુધી રોકાય ને ત્યાં સુધી માનાને મર્યાદા જાળવીને રહેવું જોઈએ. તારી વાત હાશી, પણ એ સમજે એમ છે એ નથી સમજે એમ, એટલે છે ને આપણે જરીક સહન કરી લેવાનું, સમજે તું? તમે પણ તમે તમારી બેનનું જ ખેંચું ને, ખબર જ હતી મને કે આખું ઘર એક થઈ જાઓ. અરે પણ હું ક્યાં, હું એની બાજુ નથી બોલતો, તારી બાજુ જ બોલું. હવે હું તારી બાજુ બોલું તો મને બા હાકી જ નાખે, ગમે એવું મને કહી દે, તને જેમ કીધું ને એમ મને કહી દે, મારું કાંઈ હાલે છે? તો તમારી બેનને કાંઈ કહેવાનું નહીં? કહેવાનું બોલી ખેર આવી તે કીધું તું હે, તો એ કોઈ માનું માનું બહુ હા. જો હા, એ જાજા દી રોકાય ને તો હું મારા પપ્પાના ઘરે વહી જઈશ, આ લપમાં મારે રહેવું નથી. અરે પણ તું ત્યાં વહી જાય તો પછી અહીં ઝઘડો નહીં થાય, હમણાં જ જવાનું. જો ઝઘડો હે નો થાય, જેમ તમારી બેન અહીંયા આવે છે એના માવતર પાસે, મારે મારા માવતર પાસે જવું છે. પછી બા કોને સંભળાવશે તમને? તો પછી તો એ મારો પ્રશ્ન થોડો છે, તમને મા દીકરાને પોહાય એમ કરો. તમારે જો કોઈની વાત ન માનવી હોય ને તો કોઈ મારા રોજ ઉઠીને એકને એક લપ ન કરે. તારી વાત હાશી, પણ થોડાક દી તો રોકાવાની હોય, એ ક્યાં અહીંયા 4-5 મહિના રહે એમ કહું છું હું તને. તમે બધા હરખા છો, ઠીક છે અહીંયા આવશે ને તો હું એના કોઈ કામ નહીં કરું, એને મજા આવે ને એમ કર્યા કરે. જો કામ એ કરવું પડશે, માફ કરજે, એની માફી હું માગું છું. જો એને જે ભાવે ને એ કેવું મેગી બેગી એવું કાંક એ બનાવી દેવી પડશે, એને એ બહુ કાંક ભાવે છે. તો હું શું કરું? તો એ બનાવી દેવી પડે. તમે તમારી બેનની વકીલાત કરવાનું બંધ કરી દો ને. પણ હવે હું ક્યાં વકીલાત કરું છું? હા ઈચ્છું જો સાચું, તમારી બેનને સમજાવાતું નથી અને મને દબાવો છો, મને સમજાવો છો. હું બધું સમજું છું, પણ હું છે ને હોળી વચ્ચે હોપારી થઈ ગયો છું, શું કરવું ને એ મને કાંઈ ખબર નથી પડતી, સમજે? બહુ હા, તમને મજા આવે ને એમ તમે કરી શકો છો, મારી શરત મેં મૂકી, જો મને હેરાન કરશે ને એટલે હું મારા બાપાના ઘરે વહી જઈશ. તું એક વાતમાં નહીં સમજ નહીં એમ કરમાં ને, મારે બધી બાજુથી બસ ખાલી સાંભળવાનું અને ખાલી જવાબ આપવાનો, મારું તો કોઈ કાંઈ સાંભળતું નથી. તો તમે અમારું કેવું સાંભળો છો? એક ને એક વાત ને વારે ઘડીએ કર્યા કરી તો ગાંડા કહેવાય, કોઈ બુદ્ધિ વાળા ન કહે આપણને. હા શું કહું, હું અત્યારે પાનું લેવા આવ્યો હતો ને એ ભૂલી ગયો, કાંઈક થી કયું પાનું વાડીએ લઈ જવાનું છે. બોલ તમે વાંક કોનો છે? તમારા બાનો ઝીપડો આખા ગામમાં આટો લઈને પાછો આવે ને તો વધે છે, તો એને કહેવાય થોડુંક ઓછું બોલે, અને વહુ શું નોકરાણી નહીં કે દબાવવા કરે છે? પણ તને કોણ કહે છે કે તું નોકરાણી છો? તું આ ઘરની વહુ જ છો, એવું ક્યાં અહીંયા કહેવાનું આવે છે તારે? જો મારી વાત સાંભળ, આ જ્યારે બાપ હેતલને શહેરમાં ભણવા મોકલતા હતા ને તે હું નાશ પાડતો હતો, પણ બાએ જ આને મોઢે ચડાવી છે, એ તો અમુક મારી ઉપર ખારા થઈ ગયા હતા, એટલે છે ને મારું કાંઈ હાલતું નથી, એટલે કહું છું તને. જો થોડાક દીની તો વાત છે, સમજી જાને. વાંધો ને, સામેથી હું કોઈ જાતની લપ નહીં કરું, પણ જો હેતલબેન લપ કરશે ને તો હું કોઈનું સાંભળી નહીં લઉં, મંજૂર હોય તો હું રાવ ના કરું જાઉં. ના ના વાંધો નહીં, એવી રીતે તું રે તો કરી અહીંયા બરોબર. હો કેટલું ગંદુ થઈ ગયું છે અહીંયા બધું. હેતલબેન આવી ગયા તમે, ક્યારના તમારી રાહ જોતા હતા, સીધા ઉભા રહો હું તમારી આરતી ઉતારી લઉં. આ શું છે હેતલબેન, શું કરો છો? આ બધું બકવાસ છે, હું કામ છું.
નખરાની વાત નથી હેતલબેન, બાએ કીધું કે મારી દીકરી આવે ને તેનું સ્વાગત કરજે, આરતી ઉતારજે. આ તમે કેટલા વર્ષોથી શહેરમાં રહેતા હોય, કોઈની નજર લાગી હોય, કોઈ કઈ કાળા ધોળા કર્યા હોય, આરતી ઉતારીને તો એ બધું દૂર વયું છે. તમારા મમ્મીને બરાબર ખબર છે કે એની છોકરીને આવું બધું કઈ પસંદ નથી. આ તમે છે ને મારી મમ્મીનું નામ દઈને ખોટા ડ્રામા નહીં કરો, બરાબર છે? સાચું કહું છું બેન, મને શું વાંધો હોય? જો તમે આ ફટાફટ લુગડા બદલી નાખો, હું તમને હારા લુગડા આપું. છો તો આ લુગડામાં જરાય હારા નથી લાગતા. એક્ચ્યુઅલી મને તો આવા કોશ્ચન જ ગમે છે, પણ બહુ ટૂંકા લાગે છે. તમારી બાઈ નથી, આ દિશેથી પગ દેખાય છે, આ ગામનું કોક માણ આવશે ને તો ફૂંડા લાગશો. હા, હું તો હું તમારી માટે પણ લઈ આવી છું. હા, હમણાં છે ને તમને પણ પહેરાવું છું, પછી જો ભાભી આ તમારું ફિગર દેખાય કઈ જોરદાર. હે તલબેન, થોડીક મર્યાદા રાખો બોલવામાં. ગામડામાં રહું છું એનો મતલબ એમ નથી કે મને ખબર નથી પડતી. મારે તમારી જેમ અંગ પ્રદર્શન કરવાની કોઈ જરૂર નથી. આવું પહેરો છો એની કરતા તો આ બેસ્ટ છે ને? તમારા માટે હશે પણ મારા માટે નહીં. જો હું તમારી મર્યાદા કરું છું ને તો એ વાતને ભૂલી ન જાઓ. હા, તમે લોકો શું મારી મર્યાદા કરતા હશો? માય ફૂટ, આ તમારા લોકો સાથે તો મારે કોઈ જ લેવા દેવા નથી. એક્ચ્યુઅલી મારે તો મારી મમ્મી સાથે જ લેવા દેવા છે અને મારા મમ્મીએ જ મને અહીંયા બોલાવી છે, સમજે? એટલે આ ઘરમાં જ્યાં સુધી હું રહું છું ને ત્યાં સુધી હું કહું ને એમ જ થવું જોઈએ. અને ના થયું તો? ના થયું તો તો મને સારી રીતે આવડે છે બધું કરાવતા. ક્યુટ ક્યુટ ભાભી. પતી ગયું તમારું લેક્ચર? તો જાઓ અહીંયાથી, શરમ જ નથી. મને એમ હતું કે આટલા વર્ષે ઘરે આવે ને તો નાક હાચવશે, આબરૂ કરશે, પણ ના, જે નાક વઢાવીને બેઠા હોય ને એને કાંઈ લેવા દેવા ન હોય. આ કોશ્યુમ્સ પહેરવાથી નક્કી નથી થતું કે કોણ સંસ્કારી છે ને કોણ નહીં. આવા કપડાં પહેરીને પણ બધું થઈ શકે છે ને ભાભી? શું કહેવા, શું માંગો છો તમે? એટલે એમ જ કે તમે જે મને જે કેરેક્ટર આપો છો ને તે કેરેક્ટરમાં તમે પણ હોઈ શકો છો. કેરેક્ટરની વાત તમારા મોઢે હારી નથી લાગતી. ચરિત્ર કોને કહેવાય, માન સન્માન કોને કહેવાય, સ્ત્રીની આબરૂ કોને કહેવાય તો તમને ખબર પડતી નથી. અને હ કે કપડા ઉપર બે શબ્દ આવ્યા એટલે બોલવા માંડ્યા. હા, તમારા પપ્પા શ્રી એ જ તમને બધા સંસ્કાર આપ્યા લાગે છે. વાહ, હા કહેવાય છે ને કે ગામડામાં બાયો ને છોકરીઓ ને સતી સાવિત્રી હોય છે. આજે જોઈ પણ લીધું. માય ફૂડ, સાંભળો, આ ઘરમાંથી છે ને તમને બહાર કઢાવતા જરાય પણ વાર નહીં લાગે. એટલે જેટલું હું કહું છું ને એટલું જ કરવાનું, શાંતિથી, બરાબર? જુઓ, હું બહાર જાઉં છું, હજી પૂછવાનું હોય ને અત્યારે પૂછી લેજો, પછી ખોટી માથાકૂટ ન કરતા ને વહાય છે ને આ ગામના છોકરાઓને મોકલતા નહીં. પૂછી લેજો એટલે? હજી તો આ નાવાનું પાણી તારું ગરમ મૂકું છું અને તું એક છે. આખા ગામના છોકરાઓ નોકરીએ લાગી ગયા, તારી ઉંમર નાખશે ને બધા, તારા જ ભેરુઓ છે ને. અને એક તું છે કે સોરના માથાની જેમ રખડ્યા કરેશ, પણ તને એમ નથી થતું કે હું હવે કંઈક કામ કરું, કંઈક કમાઈને બાને દઉં? હાસી વાત હો તમારી, એકદમ હાસી વાત. આ કામ તો હું કરું છું ને, જે મારે કરવું છે એ. હા, રખડવાનું, બીજું છે હું તારી પાસે કામ? રાહુ છું હવે, તું જા. એ હાલતી ના થાવ, ન થવાનો એ. હું તો હું કહેતા તમે બસ ઈ જ કહેતી હતી, એક કામ છે તારી પાસે રખડવાનું. અને આ નવરીનાઓ બધા અહીંયા આવી આવીને તને બોલાવી જાય, કારણ કે એના બાપાઓ પાસે તો બહુ રૂપિયા છે, જમીન છે, ખેતીયું છે, પણ તારી પાસે શું છે? છે ને આ ખોડું છે, થોડી ઘણી જમીન છે. તારા બાપા મરતા ગયા ને તારા નામે બધું કરતા ગયા ને, મોટામાં મોટી ઉપાધિ છે, જો એ કાંઈ ન હોત ને તો આજ તું નોકરી કરતો હોત, કા ખેતી કરતો, દાડિયા કરતો હોત. ના, મારે કાંઈ કરવું નહીં, હું જે કરું છું બરાબર જ કરું છું. સરાયબર, તમને ખબર જ છે ને કે મહેનત કરી મને ગમતી નથી, એટલે મારે જે કરવું છે ને એ હું કરું છું. તમારે મને છે ને સલાહ દેવાની જરૂર નથી,
આ સહકાર અપાય તો આપો, ખોટું ટકટક નહીં કરતા. બાકી સમજી લેજો, મને જરાય તમારા ઉપર દયા નથી આવતી, કહી દઉં તમને. એટલે મારા રોયા, આ તારે જે ન કરવાનું હોય ને એ તું કરસ, કરવાનું હોય ને એ ન કરતો, નહીં તો મારે આ દાડીએ ન જવું પડે. જો તું કમાઈને લાવતો હોય તો તમને કોણ કહે છે? હું તો મારું ખાવાનું ગમીને જ કરી લઈએ, તમે તમારા ખાવા હાટું થઈને જાવ છો. ઠીક, મારા ખાવા હારું જાવ છું એમ ને? તું તો કાંઈ ઘરમાં ખાતો જ નથી. આ હાંસ પડશે એટલે આવશે કે માડી મને ખાવાનું દે, ભૂખ લાગી છે. આ તો કોઈ છે નહીં એટલે તમે કરો છો, મારા બાની જીવતા હોત તો ન કરત. તારો બાપો બધું તારા નામે મૂકી ગયો છે ને, એટલે અત્યારે જો ન મૂક્યો હોત ને તો એ મજાનો મારા લાળા સાવત કે બા મને પૈસા દે, બા મને આમ દે. અને હજી એ માગત છે ને તું, પણ તને એમ નથી થતું કે હું કામ કરું ને હું બાને પાળું? તો સાંભળી લો મારી વાત, અમારા બાપા તે સુગરમાં હારી હારી થાકી થાકીને ગયા છે, હે? અને મારા બા તે આખી જિંદગી સમજાઈ સમજાઈને થાકી ગયા. આ હું નાનો હતો ને ત્યારનું મને સાંભળેશ, મારા બાપાએ મારા બાની જરાય વાત સાંભળી નહોતી. એટલે તમે મને જે કંઈ પણ કહો ને એ મારા મગજમાં કાંઈ ઉતરતું નથી અને હું સાંભળી નહીં. મારા બાપા જેમ રહ્યા છે ને એમ જ હું રહે. એનો અર્થ એમ કે આ તારા બાપાએ જુગાર રમી રમીને આખી જિંદગી કાઢી અને એક રૂપિયો કમાયા નહીં, એટલે તું એના જેવો જ થવાનો છે, કા જુગાર જ રમવાનો છે તું તે. હા વાસી વાત કીધી તમે, આ હું ઈદ કરવાનો છું. અરે જુગાર તો રમવું જ જોઈએ ને, હે? બાપ દાદાનો ધંધો જો રહ્યો, મારા દાદા શું કરતા હતા એ રમતા દેશે પહેલા, કે નહીં? આ છે ને આ ઊભું જે કર્યું છે ને જમીન બમીન ખોરડાઈ બધું તાર દાદાએ કર્યું છે, પણ તારા બાપે છે ને આવ નખો જ વાળી દીધું છે. હવે એને વાળી જ દીધું છે તો હું હાવ વાળી દઈશ, એમાં કાંઈ વચ્ચે નહીં. પણ તમને એટલું જરૂર કહી દઈ કે આમ પણ તમારી માથાકૂટ બહુ વધી ગઈ છે. હવે તમે શાંતિ રાખજો, આ ઉંમરે મારે તમને ઘરની બહાર કાઢવા પડે ને એવું ન કરતા કંઈ. બેશરમ, હવે આવું મરે તું મને અહીંથી બહાર કાઢે? હા બની શકે, એકાદ બાજી હારી જાવ તો ઘર ખોડાઈ વેચી નાખો અને જરીકમથી જમીનનો ટુકડો છે ને એ વેચી નાખો. આદ્યા, મેં આ સુધી ભગવાન સિવાય કોઈની સામે મેં હાથ જોડ્યા નથી, પણ આજ તને જોડું છું. બટા તારો બાપ જેવો તું નહીં થા, નહીં તો બરબાદ થઈ જઈશ, તને કોઈ છોકરી નહીં દે. કલ્યાણ થાવ બચ્ચા, કલ્યાણ થાવ. આદી તને આજે આ બધું સારું લાગે છે? કારણ કે તું છે ને હાવ બગડીને પાયનો થઈ ગયો છે. આ આ આ ગામના છોકરાઓ પાસેથી કાંઈક તો શીખ બટા, કાંઈક તો મારી સામે જો. અરે ગામના છોકરા મારી પાસે શીખવા આવે છે, મને બધા ગુરુજી બનાવેલો છે, અને તમે મને અહીંયા સોવટ ઉપર બેહાડ્યો છે ને એટલે બધા બધા રાહ જોવે. જો વંડિયું ઠેકે, વંડિયુંથી ઊંચા થઈ થઈને જોવે છે કે હું ક્યારે નીકળું છું. એટલે એ કળિયા આવ્યો. હા અદ્યા, આ બધા ગામના ઉતાર છે બટા, નો જવાય. કોક દિવસે ને તું રોઈશ અને હું તો જો આમને આમ ઝેર ખાઈને મરી જઈશ, મારાથી સહન નહીં થાય ને. મને એમ થાય છે કે હું કોક દી પીને હુઈ જાઉં. હવે હું જાઉં, તું મને પૂછે કોઈ દી, તું મને પૂછીને જાસ. બટા હજી કહું છું, મારો દીકરો છે ને તું શું ને.